ન વિદ્યાર્થી મિત્રો એટીડીઓની એક્ઝામમાં જે બંધારણ વિષય છે એ બંધારણ વિષયના જે ત્રણ પ્રશ્નો પૂછાયા છે એ ત્રણ પ્રશ્નો છે એના સોલ્યુશન છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ તો શરૂઆત કરીએ મિત્રો આપણે હકીકતમાં જુઓ તો એકદમ ફેકચ્યુઅલ ડેટા પ્રકારના પ્રશ્નો હતા એક પણ પ્રશ્ન એવો નહોતો કે જે ખાસ વધારે વિચાર માગી લે અને ત્રણમાંથી બે પ્રશ્નો છે એ તો માત્ર અનુચ્છેદ છે એના માટેના જ પ્રશ્નો હતા એટલે એકદમ સરળ પેપર હતું છે બંધારણ માટે એવું આપણે કહી શકીએ તો પ્રશ્ન કંઈક એવો છે દોસ્તો કે ભારતના ઇતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી તો આપણે જાણીએ છીએ દોસ્તો કે ભાઈ જે બારમી લોકસભા હતી બરાબર બારમી લોકસભા કે જેના જે તે વખતના જે વડાપ્રધાન હતા એ વાજપેયીજી હતા બરાબર જે એનડીએની સરકાર હતી માત્ર ને માત્ર તેર મહિના સુધી આ સરકાર છે એ ચાલેલી હતી બરાબર એટલે કે એ સૌથી ઓછા ગાળાની એ સરકાર હતી અને સૌથી ઓછા સમયની એ લોકસભા હતી અને ત્યાર પછી એના ઉપર જે અવિશ્વાસની દરખાસ્ત છે એ લગાડવામાં આવી અને એના કારણે એમણે છે એ રાજીનામું આપી દીધું બરાબર અને નવી ચૂંટણી છે એ યોજવામાં આવી એટલે જવાબ આની અંદર આવશે મિત્રો બારમી લોકસભા કે માત્ર તેર મહિનાનો એનો સમયગાળો હતો એ સિવાય તમે જુઓ તો બાકીની જે લોકસભાઓ છે એની કરતા વધારે સમય છે એ ધરાવતી હતી બરાબર આગળ જોઈએ આપણે તો એની પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણ ઓગણીસો પચાસ અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહી અને સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે મિત્રો સીધો જ આપણને છે એ ખ્યાલ આવી જાય કે આ યુપીએસસી અને જીપીએસસી માટેની વાત કરે છે બરાબર છે સંઘ લેવા સંઘ સેવા આયોગ બરાબર મતલબ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન બરાબર અને એની સાથે છે એ રાજ્યો માટે મતલબ કે એસપીએસસી સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન તો આપણે જાણીએ છીએ કે એના માટેનો જે અનુચ્છેદ છે એ છે અનુચ્છેદ ત્રણસો ને પંદર આ અનુચ્છેદ ત્રણસો પંદર અંતર્ગત આજે યુપીએસસી અને જીપીએસસી છે એની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે બંધારણની અંદર રહેલી એ જોગવાઈ છે દોસ્તો આજે સંઘ લોકસેવા આયોગ અને રાજ્ય લોકસેવા આયોગ બરાબર એ ભારત શાસન અધિનિયમ ઓગણીસોને ઓગણીસ અને ઓગણીસોને પાંત્રીસ અંતર્ગત એમાંથી છે એ બંને લેવામાં આવેલા છે અનુચ્છેદ ત્રણસો સોળ છે એ આ લોકસેવા આયોગના સભ્યો અને એના હોદ્દાની મુદત માટેની છે એ વાત કરે છે ત્યાર પછી અનુચ્છેદ જે ત્રણસો ને સત્તર છે એ એના જે સભ્યો છે એને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરવા એની માટેની જોગવાઈ આપે છે અને ત્રણસો અઢાર છે એ લોકસેવા આયોગના સભ્યો અને એનો જે સ્ટાફ છે બરાબર એની સેવાની જે કાર્યરીતિ છે એના માટેના વિનિયમો છે એની એ પોતે વાત કરે છે મતલબ કે એના રેગ્યુલેશન્સની એ વાત કરે છે બરાબર છે તો આ વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખશું આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ અનુચ્છેદ ત્રણસો પંદર કે જે લોકસેવા આયોગ અને રાજ્ય લોકસેવા આયોગ એની એ જોગવાઈ આપણા બંધારણની અંદર દર્શાવે છે આગળ જોઈએ યોગ્ય જોડકા જોડો આની અંદર પણ અલગ અલગ બધા અનુચ્છેદ છે એ આપેલા છે સામે બધા અનુચ્છેદ આપેલા છે અને અહીંયા એના માટેની છે એ જોગવાઈ આપેલી છે સૌથી પહેલું છે કે લઘુમતીઓના હિતોનું જે રક્ષણ છે એ કયા અનુચ્છેદ અંતર્ગત છે તો આપણે જાણીએ છીએ કે જે આપણા બંધારણની અંદર ભાગ ત્રણ છે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો જેને આપણે કહીએ છીએ એની અંદર એક અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જે લઘુમતીઓ માટેનો છે બરાબર જે અનુચ્છેદ ઓગણત્રીસ અને અનુચ્છેદ ત્રીસ માટે છે એટલે આ જે ઓપ્શન મતલબ કે જે પહેલું છે લઘુમતીઓના હિતોનું રક્ષણ તો એની અંદર આવશે આર્ટિકલ ટ્વેન્ટી નાઇન બરાબર અનુચ્છેદ ઓગણત્રીસ એ એની જોગવાઈ કરે છે ત્યાર પછી ખેતી અને પશુપાલન વ્યવસ્થા ખેતી અને પશુપાલન વ્યવસ્થા છે કે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ અંતર્ગત અનુચ્છેદ અડતાલીસ મતલબ કે આર્ટિકલ ફોર્ટી એઈટની અંદર એની ચર્ચા કરવામાં આવેલી છે ત્યાર પછી લોકસભાની રચના બરાબર આર્ટિકલ સેવન્ટી નાઇન છે એ સંસદની વાત કરે છે અને સંસદની અંદર છે એ લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે બરાબર તો સેવન્ટી નાઇનની અંદર સંસદ એટી છે મતલબ કે એસી છે એની અંદર રાજ્યસભા અને એક્યાસીની અંદર લોકસભા છે એની જોગવાઈ છે તો લોકસભાની રચના માટે મિત્રો જવાબ આવશે આર્ટિકલ એટી વન અને ત્યાર પછી ગ્રામ પંચાયતોની જે રચના છે બરાબર અથવા તો જે ગ્રામસભાની જે વાત છે એ આર્ટિકલ ફોર્ટીની અંદર છે એ કરવામાં આવેલી છે જે પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર જ એની જોગવાઈ કરવામાં આવેલી છે જે ગાંધીવાદી વિચારધારા છે બરાબર કે જેને આપણે ગાંધીયન પ્રિન્સિપલ જે કહીએ છીએ બરાબર તો એની અંદર આ ગ્રામ પંચાયતો છે એની રચના કરવામાં આવેલી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ ચાર બરાબર એમાં અનુચ્છેદ ચાલીસ છે જે ગ્રામ પંચાયતો છે એની ચર્ચા કરે છે અને આ જ વસ્તુ છે એ પંચાયતી રાજની અંદર જો આપણે જોઈએ તો આર્ટિકલ બસો તેતાલીસ એ ખેંચીને બહુ લાંબો આર્ટિકલ છે એ બનાવી દીધો એ બીસીડી એ પ્રમાણે એની અંદર ગ્રામસભા વગેરે છે એની જોગવાઈ બધી કરવામાં આવેલી છે જે સ્પેશિયલ પંચાયત સંબંધી છે જે આપણે જાણીએ છીએ બરાબર તો મિત્રો આ ત્રણ પ્રશ્નો છે એ બંધારણના હતા ખૂબ સરળ પ્રશ્નો હતા બરાબર આશા રાખું કે લગભગ એ બધા પ્રશ્નો છે એનો તમને ખ્યાલ આવી ગયો છે બરાબર અને બધા પ્રશ્નો તમારા સાચા પણ પડ્યા હશે એવી આશા રાખીએ ઓકે તો બસ અહીંયા આજે પેપર છે મતલબ કે આ જે સબ્જેક્ટ છે એનું સોલ્યુશન છે અહિયાં પૂર્ણ થાય છે થેન્ક યુ